અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમને બેટી બચાવ બેટી પઢાઓ વિશે કંઈક કહેવા માંગુ છું. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવનાર આ મહાન ભારત વર્ષમાં બેટી બચાવ બેટી પઢાઓ જેવા સૂત્ર દ્વારા દેવીનું સ્થાન પામનાર દીકરી માટે તેનું જીવન બચાવવા માટે સરકારે અભિયાન ચલાવી પ્રયત્નો કરવા પડે છે તે આપણી સંસ્કૃતિને શોભે છે ખરા. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલા માટે જ કે જ્યાં સ્ત્રી કે દીકરીને માન સન્માન મળે છે ત્યાં દેવો પણ વાસ કરે છે. આવી ઉચ્ચ વિચારધારા ધરાવનાર દેશમાં જ્યારે ગર્ભમાં રહેલ બાળકીને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે ત્યારે એ અંદરથી પોકારી ઉઠતી હશે કે મેં ભી લેતી શ્વાસ હું પથ્થર નહીં ઇન્સાન હું, કોમલ મન હૈ મેરા વહી ભોલા સા ચહેરા, જજ્વાતો મેં જીતી હું બેટા નહીં પર બેટી હું, હમણાં જ નહીં જૂના જમાના પણ ન જોઈતી દીકરી જન્મે તો એના બે પગ પકડીને ઊંધા માથે લટકાવી તેનું માથું દૂધ ભરેલા વાસણમાં રાખી દીકરીને ડૂબાડી ગુંગળાવી મારી નાખતા. શું મારા દેશના લોકો આજે પણ આવું વિચારે છે? અપના લો મેં બેટા ભી બન જાઉંગી, દિયા નહીં કોઈ મોકા બસ પરાયા બના કરસો ચા, એક બાર ગલે સે લગા લો ફિર ચાહે હર કદમ આજમા લો, હર લડાઈ જીત કર દિખાઉંગી મેં અગ્નિ મેં જલ કર ભી જી જાઉંગી, ચંદ લોગો કે સુનને તુમને મેરી પુકાર ના સુની, મેં બોજ નહીં ભવિષ્ય હું બેટા નહીં પર બેટી હું, જો આ રીતે સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટતી જશે તો દેશમાં જે દુશ્મનો વધી રહ્યા છે તેમાં વધારો જ થશે અને કદાચ અમુક સમય પછી એ સમાજનો દુશ્મનો વધી રહ્યા છે અને તેને આગળ. મારે માતાને પૂછવું છે, હે નારી શક્તિ, શું સૂર્યના તેજને પણ ઝાંકી કરવાની ક્ષમતા રાખનાર દીકરીના તેના જન્મ પહેલા તેનો અસ્ત કરીશું? જો આવું વિચારીશું તો સમાજમાં લક્ષ્મીબાઈ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, ઇન્દિરા ગાંધી, કિરણ બેદી, સાઇના નેહવાલ, મેરી કોમ જેવી સ્ત્રીઓનું અપમાન કરીશું? આપણે દીકરીને ફક્ત જન્મ આપીએ એટલે આપણું કાર્ય પૂરું નથી થતું, તે દીકરીને ભણાવીએ, પગભર બનાવીએ જેથી તેના દહેજ તેવા તુચ્છ રિવાજની પરવા ન કરવી પડે. દીકરી ભણશે, બે ઘરને તારશે, પોતાનું પોતાના પરિવાર અને બાળકોનું ઈષ્ટ વિચારી શકશે, સારા નરસા વચ્ચેનું ભેદ પારખતા શીખશે અને ખરા અર્થમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહભાગી બની શકશે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ કન્યાના વિકાસ માટેની અનેક યોજનાઓ બહાર પાડી છે, જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, ભાગ્યલક્ષ્મી યોજના, કન્યા વિવાહ લક્ષ્મી યોજના, લાડલી યોજના, ભાગ્યલક્ષ્મી યોજના વગેરે. તો મિત્રો, મારે એટલું જ કહ્યું છે કે બેટી બચાવ બેટી પઢાઓ, સમાજ બચાવ દેશ બચાવ, અંત તારો વંશ તારો, હું તારો રૂપ છું, તારું પ્રતિબિંબ છું, હું જ બિંબનો સ્વીકાર કરજે. જય હિન્દ.